બોલો સ્વામી નારાયણ ભગવાનની જય, શ્રી નર નારાયણ ભગવાનની જય. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. જીવે પીબ સ્વામૃતમેત દેવ, ગોવિંદ દામોદર માધવેતિ, ગોવિંદ દામોદર માધવેતિ. શતાનંદ સ્વામી 14મા મંત્રનો ઉચ્ચાર કરે છે. ઓમ શ્રી બૃહદ વૃતધરાય નમઃ. 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 સતાન સ્વામી કહે છે, બૃહદ એટલે શું? ઉત્તમ. પ્રભુ તમે ઉત્તમ વ્રતને ધારણ કરનારો છે. બૃહદ એટલે ઉત્તમ વ્રતને તમે ધારણ કરો છો. અને સ્વામિનારાયણ ભગવાને બ્રહ્મચર્ય વ્રતનો જ પાયો રોપવા માટે આ ભરતખંડમાં આવ્યા છે. શું શું પાયો રોપવા આવ્યા છે? બ્રહ્મચર્ય વ્રતનો પાયો. તમારી નજર આગળ જુઓ, સાવ નાની નાની દીકરીઓ, કાચી ઉંમર હોય, જિંદગીભર બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરી અડીખમ ભગવાનના ધામમાં જાય છે. એવા જ પુરુષો સંતો. ત્યારે કૃષ્ણ અવતારમાં એક ઉદ્ધવજી જ આ વ્રતનું પાલન કરેલું હતું. અત્યારે અનેક ભક્તજનો કરે છે. તો કહેવાનો હેતુ, બ્રહ્મચર્ય વ્રત પાલન કરવાથી શું થાય છે સાંભળીએ. બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવાથી કુશાગ્ર બુદ્ધિ થાય, વિશાળ વિચારો ભગવાન સંબંધી આવે. બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરે છે એનો અવાજ મોહક અને મધુરો હોય છે. જોજો સંતો બોલે ત્યારે એની વાણી જોજો તો, અને એની વાણી પ્રશંસનીય હોય છે. સ્મરણ શક્તિ, મેધા શક્તિ એનામાં વિશેષ રહેલી હોય છે. બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરે એનો સ્વભાવ આનંદી, ઉત્સાહી અને નિર્મોહી હોય છે, નિર્માની હોય છે. મુખમાં તેજસ્વીતા હોય છે, નેત્ર એના નિર્મળ હોય છે, જે સતત જેથી ભગવાનનું સ્મરણ કરી શકે. આ બ્રહ્મચર્ય વ્રતમાં આટલી તાકાત છે. બ્રહ્મચર્ય વ્રત ધારણ કરનારનો થાક બહુ ઓછો લાગે છે, શક્તિ જળવાઈ રહે છે અને એની ઇન્દ્રિયો સંયમિત હોય છે. બ્રહ્મચર્ય વ્રતમાં અપાર શક્તિ છે. બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરનાર મનુષ્યનું શરીર સુંદર, રુષ્ટ પુષ્ટ અને નિરોગી રહે છે. એની શક્તિ વેડફાઈ જતી નથી. એની ચેતના અને મેધા સ્મરણ અને પાચન શક્તિ પણ ઉત્તમ વિકાસને પામેલી હોય છે. બ્રહ્મચર્ય એટલે અષ્ટ પ્રકારે સ્ત્રીનો ત્યાગ. સ્ત્રી હોય તેમણે પુરુષનો ત્યાગ. તપ એ તપ નથી, બ્રહ્મચર્ય છે એ જ ખરું તપ છે. અને પ્રભુને નિષ્કામી વ્રત બહુ ગમે છે, બહુ જ ગમે છે. ભગવાનને શું ગમે છે? એટલે મહારાજે મૂળજી બ્રહ્મચારીને ખૂબ યાદ કર્યા. બ્રહ્મચર્ય વ્રતનું જે પાલન કરે છે તેનાથી મહારાજ કહે છે, અમે હજારો ગાંવ દૂર હોઈએ તો એની પાસે જ છીએ. ભગવાન બ્રહ્મચર્ય વ્રતનું પાયાનું સ્થાપન કરવા આવ્યા.
कथा सांभिए नीलकंठ महादेव नीलकंठ जी अपना छपया में घनश्याम कहता ने जयरे वन विचरण करवा गया ते बाला जोगी के पूछू तमारे माँ बाप कौन तो के मार माँ बाप कोई छे नहीं अमे अजन्मा छे वन में बाला जोगी कहीने बोलावे नीलकंठ वर्णी वन में गया प्रयाण करियू फरता फरता नेपाल प्रदेश में आया त्या महादत्त राजा नी बेन मयाराणी रहे बहु भाववाड़ा जमाड़े आहा घणाय बाला जोगी जोया पण आना जेवा बाला जोगी कोई नथी नेत्र तो जुओ केटला निर्मळ छे हजी मूछ नहीं रेखाई नथी फूटी અને આટલા નાના વયમાં વનમાં આવ્યા નાળીઓ લીલી છમ બધી દેખાય શરીર સુક લકડી છે પણ મુખારવિંદમાં તેજસ્વીતા ભરેલી છે હોયને ભરેલી અનંત કોટી બ્રહ્માંડના રાજા છે ભગવાનમાં 100% રૂપ છે એમાંથી 1% આ ભરતખંડમાં મૂક્યો તો નાનું બાળક હોય ત્યારે કેટલું રૂપાળું લાગે આટલા ભગવાન તેજસ્વી છે મૈયા રાણીનું ચિત્ત ખેંચાઈ ગયું આવા દીકરાને હું દીકરો ન કરી શકી મારો દીકરો તો આને હું ન બનાવી શકી પણ જમાઈ બનાવી લઉં વાત કરી બાલા જોગી થોડા દિવસ રહ્યા એક વાત કરવી છે કહો ને બા મારી 2 દીકરીઓ છે મારા બોટલપુર નગરનું મોટું રાજ્ય ચાલે એનું રાજ હું ચલાવું છું હવે એમ કરો આ 2 દીકરીને તમે પરણી જાઓ પછી આ રાજ દરબાર બધું તમને સોંપી દઉં મારા જમાઈ થઈ જાઓ બાલા જોગી કે એ વાત તો નહીં બને અમે સંસાર માંડવા નથી આવ્યા અમે તો સંસાર માંડેલો હશે નહીં માંડેલો હોય તેને પણ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરાવીને સંતોને સાધુ પરમહંસ બનાવવા આવ્યા છે પરણવાની કોઈ જરૂર નથી આ વાત તમે માંડી વાળો વિચારને ત્યારે મૈયા રામણી રાણી એને કટાક્ષ જેવા શબ્દો કહે છે જ્યારે થાશે જો બન જોર પછી પસ્તાશો પછી પસ્તાશો મળી કોઈ વેરા ગણનાર લઈને ભાગી જાશો મળી બોટો લગુરની માઈ કહે છે મયા રાણી કહે છે મયા રાણી સોણો નીલકંઠ વર્ણીન્દ્ર સુખદ મમ વાણી સોણો નીલકંઠ વર્ણીન્દ્ર સુખદ મમ વાણી અત્યારે તમે બોલો છો અમને કોઈ જરૂર નથી જ્યારે જુબાની થશે ને ત્યારે તમને ખબર પડશે પછી પસ્તાશો કે મૈયા રાણી કહેતા હતા 2 દીકરી પરણી જાઓ પરણ્યો નહીં એવું તમને વિચાર આવશે માટે પરણી જાઓ ગ્રહ કુંવરી મારી દોય રાજા કરી સ્થાપો રાજા કરી સ્થાપો ઘણા ગામ દંતીને અશ્વ પેદલ હું આપો મણી મુટોલ પુરની માઈ કહે છે મયા રાણી કહે છે મયા રાણી સુણો નીલકંઠ વર્ણીન્દ્ર સુખદ મમ વાણી સુણો નીલકંઠ વર્ણીન્દ્ર સુખદ મમ વાણી આવા કટાક્ષ શબ્દો આવ્યા મર્મ ભરેલી બોલી વાણી સાંભળી
એવી મર્મ ભરેલા વેણ સુણી સુખધામી સુણી સુખધામી કહે સુખજી જેવા કઈક કરું નિષ્કામી મણી મુંડોલપુરની માય કહે છે મૈયા રાણી કહે છે મૈયા રાણી સુણો નીલકંઠ વર્ણીન્દ્ર સુખદ મમ વાણી સુણો નીલકંઠ વર્ણીન્દ્ર સુખદ મમ વાણી માજી તમે શું કહો છો અમે એક તો યોગી બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરશું પણ સુખદેવજી જેવા તો અનેકને આ સંપ્રદાયમાં સુખદેવજી જેવા અમે પરમહંસ કરવા માટે આવ્યા છે તો તમારી દીકરીને અમે લઈને શું કરીએ મૈયા રાણી સમજી ગયા કે હવે આ માનશે નહીં ચારે બાજુ ચોકી ફેરો કર્યો મૂકા એવા નથી ચોકીવાળા રાખ્યા ભરી બંધુ કે ઊભા છે બધાય આને બહાર જવા ન દેજો હવે થાળ જમાડવા ને બધું સેવા કરવા ને બધીમાં બે દીકરીઓ જશે એટલે પોતે લોભાઈ જશે ને ખબર નથી આ લોભેલાને તારી દે એવા જ લોભાય એવા નથી ચારે બાજુ સૈનિકો ઊભી ગયા અને આ બાલાજોગી રાત પડી સૈનિકોને ઘસઘસાટ ઊંઘ આવી ગઈ જેમ જેલમાં પૂરેલા બાલ કનૈયાને જન્મ થયો ટોપલામાં લઈને વસુદેવ નીકળ્યા કેમ જઈશું બારે તો સિપાઈ છે એની માફક અહીંયા સિપાઈ છે ભગવાને ઘસઘસાટ ઊંઘ મૂકી દીધી નિંદ્રા દેવીએ ભગવાનના હાથમાં છે હો તમે કોને કંઈ ઊંઘ નથી આવતી ઊંઘ નથી ઓલો અલબેલો ઊંઘ મૂકે તો આવે ઊંઘે આપના હાથમાં નથી આ નરસિંહ મહેતા કે ને જા નિંદ્રા તને હું આ તું છું ધૂતારી રે અરે નિંદ્રા દેવી બોલે હું ધૂતારી નથી હા મને ધૂતારી ન કહેજો હું તો બધાને શાંતિ આપનારી છું કોઈ બીમાર હોય ને એને કુશળતા પૂછવા જઈએ આ બીજું ન કહીએ એમ કે ઊંઘ આવી ગઈ હતી એ એમ કે હા 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 ઊંઘ આવી ગઈ હતી તો આપણે સમજી લઈએ કે એને શરીર સારું છે નિંદ્રા દેવી પણ એના હાથમાં છે અને વિપરીત કાળ આવ્યો છે એ પણ ભગવાનના હાથમાં છે એના સિવાય આટલો પ્રલય કરી ન શકે કોઈ મહારાજ કે એક તરણું એ બીજાથી ન તોડાય તો આટલા માણસોને કેમ લઈ શકે એની ઈચ્છા મુજબ આવ્યો છે ભગવાનની ઈચ્છા જ્યારે થશે ત્યારે વિદાયગીરી લઈ લેશે નિંદ્રા દેવી મૂકી દીધા ને ઘસઘસાર નાકોડા વાગે ને આ નીલકંઠ વર્ણી બાલા જોગી નીકળી ગયા બારે સવાર પડી તો જ્યાં જુએ તો કાંઈ ન મળે સતાન સ્વામી કહે છે મહારાજ તમે બ્રહ્મચર્ય વ્રતનો પાયો સ્થાપવા માટે આવ્યો છે નિગાળા ગામના આહિર દાન ભક્ત હતા કયા ગામના નિંગાળા ગામના દાન ભગત બે જુરડોલા સાથે ગઢપુર દર્શન કરવા આવ્યા આમ ભરચક સભા ભરી છે પતની થોડા દૂર ઊભા રહ્યા લાડુબા જીવુબા બેઠા હતા ત્યાં અને દાન ભક્ત પગે લાગી મહારાજ પાસે હાથ જોડીને ઊભા રહ્યા શ્રીજી મહારાજ તરત જ બોલ્યા દાન ભક્ત દર્શન કરવા આવ્યા છો હા મહારાજ સાથે તમારા ધર્મપત્ની આવ્યા છે કે હા મારા સાથે આવ્યા છે તમે તો બે મહામુક્ત રાજ છો તમારી બ્રહ્મચર્ય પાળવાની શ્રદ્ધાવાળા તમે છો અને હું એમ ધારું છું તમે આખી જિંદગી બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરી શકશો શ્રદ્ધા છે તમને બ્રહ્મચર્ય પાલન કરવાની આટલા જ શબ્દો બોલ્યા બ્રહ્મચર્ય પાળવામાં શ્રદ્ધાવાળા છો આ શબ્દ એના મગજમાં રહી ગયો ઘરે આવ્યા
એના પત્નીને કે દેવી, શ્રીજીમાં બોલ્યા, સાંભળ્યું? કે હા સાંભળ્યું. શું કહ્યું? કે બ્રહ્મચર્ય પાળવામાં શ્રદ્ધાવાળા છો, મહામુક્ત રાજ છો, તો આપણે ભગવાન વચનનું પાલન કરીશું? કે હા હા જરૂર કરશું. તમારો ઓરડો જુદો, મારો ઓરડો જુદો, પણ કોઈ દિવસ બારણા બંધ નહીં થાય. તમારું વસ્ત્ર મને અડી જાય, મારું વસ્ત્ર તમને અડી જાય, એવું ક્યારેય નહીં કરવાનું. બ્રહ્મચર્ય વ્રતનું પાલન યથા વિધિ પ્રમાણે કરવાનું છે, એવું તમે રહી શકશો? બોલે હા પતિદેવ, રહી શક. જો ન રહી શકો, હું તો સંતની જેમ રહીશ. ઘરમાં પણ સંસાર તજીને સંતો રહે છે એમ રહીશ. તમારથી રહેવાય તો રહો, અને બીજું ઘર કરવું હોય તો મારો રાજીપો છે, તમે પરણી જાઓ. એના પત્ની સદગુણી છે, એણે કહ્યું, એક વખત પતિદેવ તમારા સાથે ચાર ફેરા ફર્યા, હવે બીજાને નથી પતિ કરવા. એક વખત તમારા નામનો સિંદૂર પૂર્યો માથામાં, હવે બીજાના નામનો સિંદૂર નથી પૂરવો. ચાંદલો તમારા નામનો કર્યો, હવે બીજાના નામનો ચાંદલો કરવો નથી. આ ચૂડિયું તમારા નામની શણગાર પહેર્યો, હવે મારે બીજો કોઈ પણ પતિ કરવા નથી. તમારા એ પતિ ભગવાન સ્વામિનારાયણ અને મારા એ પતિ ભગવાન સ્વામિનારાયણ. તરત ગાયું, મેં તો સગ પણ કીધું રે કે શામળિયા સાથે, મેં તો સગ પણ કીધું રે કે શામળિયા સાથે, માવાનો મેળું રે કે લીધું છે માથે, માવાનો મેળું રે કે લીધું છે. પતિ દે, મેં તો સગ પણ ભગવાન સાથે કરી લીધું. આખી જિંદગી સાથે રહ્યા, જુદા રહીને બ્રહ્મચર્ય પાળે એ તો ઠીક છે, પાળી શકાય. મોટી બાંધેલી પાર છે, જઈ ન શકે, બોલી ન શકે, એટલે એને આડાઈ આવે છે, તો પાલન કરી શકે, એને ધન્યવાદ છે. પણ આ તો સાથે રહીને બ્રહ્મચર્ય પાળવું અતિ કઠણમાં કઠણ સાધન છે. એક વખત ગુલાબનું ફૂલ લઈ અને સ્વામિનારાયણ ભગવાન સૂંઘ્યા કરે, એ નહીં ફૂલને સૂંઘ્યા કરે. મુક્તાન સ્વામી કે મહારાજ, આ ફૂલ બહુ ભાગ્યશાળી હો, ધન્યવાદ. આ તમે એને એ ફૂલ સૂંઘો છો? સ્વામી, આ ફૂલમાં મને દાન ભક્તના બ્રહ્મચર્ય વ્રતની સુગંધ આવે છે, એટલે વારંવાર સૂંઘું છું. આવું તો એના પ્રશંસનીય, એની પ્રશંસા કરેલી છે. એટલે સતાન સ્વામી કે આ બ્રહ્મચર્ય વ્રતનો પાયો રૂપો આવ્યા છે. સતાનંદ સ્વામી બ્રહ્મચર્ય વ્રત એવા બૃહદવ્રતધારી શ્રી સ્વામિનારાયણ ભગવાનને વારંવાર નમસ્કાર કરે છે. પાપ અંધારે કરો, છાનો કરો કે ચોકમાં, છાનો કરો કે ચોકમાં, અંધે પુકારી ઉઠશે આલોક કે પરલોકમાં, આલોક કે પરલોકમાં. સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, નારાયણ નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ જીરે, સ્વામી નારાયણ નારાયણ જીરે, સ્વામી નારાયણ નારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય. બધાય સત્સંગી બેન માતાઓને બાલિકાઓને ઘણા ઘણા જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. ધન્ય હો, જય હો, જય હો.